नमस्कार निर्माण न्यूज विशेष रजू आज जीरो वाला कार्यक्रम साथ हूँ छू यज्ञ त्रिवेदी। दर्शक मित्रों आज जीरो वाला कार्यक्रम में बात करवानी छे मोंघवारीनो मार एक बाजू जारे यथावत जोवा मळतो होय छे ने बीजी बाजू वडाप्रधान नरेन्द्र मोदीए मीटिंग तो बोलावी हती कोरोनाना वधता जता केसने लईने, પણ તેમાં અત્યારે તો આ મોંઘવારીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો ને તેના લઈને ચર્ચા વિચારણા પણ કરવામાં આવી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે આજે તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલી બેઠક કરી હતી, કોરોનાનો જે કપરો કાળ છે, જે ક્યાંક ચોથી લહેર આવવાની જે શક્યતાઓ છે તેના લઈને ક્યાંક ચર્ચા વિચારણા કરી હતી ને તેમાં એક મુદ્દો ઉઠવા પામ્યો હતો પેટ્રોલ ડીઝલના વધતા જતા ભાવને લઈને। પેટ્રોલ ડીઝલના વધતા જતા ભાવને લઈને કેન્દ્ર સરકારે એક બાજુ નવેમ્બર મહિનામાં તો એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો, પણ અત્યારે તો રાજ્યોને પણ એક અપીલ કરવામાં આવી છે કે તમે પણ અત્યારે તો જે તમારા તરફથી એટલે કે રાજ્ય સરકાર તરફથી જે પણ ટેક્સ છે તેમાં ઘટાડો કરવામાં આવે તો અત્યારે પ્રજાને પણ રાહત થઈ શકે છે। અને આ તમામ મુદ્દામાં એક જ સવાલ યથાવત જોવા મળી રહ્યો છે, કારણ કે જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં પણ જે રીતે વેટમાં ઘટાડો કરવામાં આવ્યો હતો, પણ બીજી બાજુ જ્યારે મુંબઈની વાત કરવામાં આવે તો મુંબઈમાં અત્યારે તો 120 રૂપિયા લીટર અત્યારે જ્યારે પેટ્રોલ જોવા મળતું હોય છે, બીજી બાજુ તમિલનાડુમાં પણ 111 રૂપિયા, જયપુરમાં 118 રૂપિયા, અને આટલો બધો જે ભાવ વધારો જોવા મળી રહ્યો છે તેને કંટ્રોલમાં કરવો પણ અત્યારે તો જરૂરી જોવા મળતો હોય છે। ત્યારે આ તમામ મુદ્દાને લઈને ચર્ચા વિચારણા કરીશું। આ તમામ મુદ્દાને લઈને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે પ્રેરકભાઈ શાખે, જેઓ ભાજપના નેતા છે, સાથે મેહુલભાઈ પટેલ કે જેઓ કોંગ્રેસના નેતા છે, અને બીજી બાજુ ડૉક્ટર કિશોર ભાનુશાળી કે જેઓ અર્થશાસ્ત્રી છે, જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે। એક બાજુ ક્યાંક જે આક્ષેપ કરવામાં આવ્યો હતો મેહુલભાઈ કે ભાજપ શાસિત રાજ્યમાં અત્યારે તો ટેક્સમાં ઘટાડો તો કરી દેવામાં આવ્યો છે, પણ અત્યારે જ્યારે કોંગ્રેસ શાસિત જે રાજ્યો છે તેમાં પણ ઘટાડો કરવામાં આવે તો યોગ્ય કઈ રીતે જોઈ રહ્યા છો? સૌ પ્રથમ ધન્યવાદ આપીશ પ્રધાનમંત્રીને કે પહેલી વખત સ્વીકાર્યું કે પેટ્રોલ ડીઝલના ભાવ બહુ વધારે છે, અત્યાર સુધી તો ક્યારેય મગનું નામ મરી અમે પાડ્યું નથી, તો હવે કદાચ કંઈક એનું સોલ્યુશન પણ વિચારશે એવું આપણે અપેક્ષા રાખીએ। બીજી વસ્તુ જો કરવામાં આવે તો એમણે જે અમુક રાજ્યોના નામ દીધા ને એમાં ગુજરાતનું પણ નામ દીધું, ગુજરાતમાં વેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે, શું અત્યારે હાલ લોકો છે ગુજરાતમાં ભાવ વધારો, લોકોને પેટ્રોલના ડીઝલ મોંઘું નથી લાગતું? એ મારો દર્શકોનો પહેલો સવાલ છે। પણ જે પેટ્રોલ ડીઝલના ભાવમાં તમે જોશો તો ગુજરાત હોય કે બીજા કોઈ પણ સ્ટેટમાં, તો એમાં જો તમે એનું બાયફર્કેશન કરશો અલગ અલગ, એક્સાઇઝ ડ્યુટી કેટલી છે, વેટ કેટલો છે, અને એ પ્રમાણે એની જે એક્ચ્યુઅલ કોસ્ટ કેટલી છે એ પ્રમાણે જો જોવામાં આવશે તો આપણે ચોક્કસપણે આપણને ખ્યાલ છે કે જે વેટ હતા લગભગ ડબલ બમણી એક્સાઇઝ ડ્યુટી અત્યારે પેટ્રોલ ડીઝલ ઉપર લેવામાં આવી રહી છે, લગભગ 35 રૂપિયાની આસપાસ। હવે આમાં બે વાત છે, એક તો આપ કોઈ પણ અપીલ કરો, સલાહ આપો, એ સારી વસ્તુ છે, સાથે સાથે તમે પોતે જે વધારેલું છે, આપણને સૌને ખ્યાલ છે કે કોરોનાના સમયમાં જયારે થયો હતો શૂન્ય કરતા પણ ઓછો થયો હતો, એ વખતે જે લોકોને લાભ આપવાનો હતો એ તમે આપ્યો નથી, અને એ વખતે તમે એક્સાઇઝ ડ્યુટી વધારી છે જે કોરોનાનું કે જે કઈ બાનું કાઢીને, અત્યારે એના પછી જીએસટી ની આવક પણ ઘણી વધી ગઈ છે, પછી તમારે હવે લોકોને રાહત આપવી અને પછી ભાવ વધ્યો ત્યારે તમે એક્સાઇઝ ડ્યુટીમાં એ પ્રમાણે ઘટાડો નથી કરતા, એના કારણે જે ભાવ વધારો થયેલો છે, તો તમે જેમાં ભાવ વધાર્યો છે જેમાં ટેક્સમાં વધારો કર્યો છે એક્સાઇઝ ડ્યુટીમાં એમાં પહેલા ઘટાડો, ત્યારબાદ તમે અપીલ કરો તો એ વ્યાજબી લાગે, તો આ એક ખાસ મહત્વની બાબત છે। માટે એક બાજુ કેન્દ્ર સરકારે ઘટાડો કર્યો હતો નવેમ્બર મહિનામાં, પણ અત્યારે રાજ્ય સરકારને એક અપીલ કરી છે તમામ રાજ્ય સરકારને કે અત્યારે તમે પણ અત્યારે ટેક્સમાં ઘટાડો કરો ને, ખોટું નથી, મેં અગાઉ કહ્યું અપીલ કરવી કોઈને સલાહ આપવી ખોટી નથી, તમે જુઓ જયારે 2014 માં આ જે એનડીએ સરકાર બની ત્યારબાદ એક્સાઇઝમાં વધારો કેટલી વખત થયો છે, ઘટાડો કેટલી વખત થયો છે, 14 વખત વધારો કરવામાં આવ્યો છે ને 3 વખત ઘટાડો કરવામાં આવ્યો છે, ઘટાડો કર્યો હતો તમે ના કહી શકો, ઓવરઓલ જયારે તમે 2014 માં એક વખત જો યાદ હોય તો 2009 માં પ્રતિ બેરલ $148 પ્રતિ બેરલ નો ક્રૂડ ઓઇલ નો ભાવ હતો, એ વખતે પણ આપણે ક્યારે 60 રૂપિયા કરતા વધારે ચૂકવેલા નથી આપણા માંથી કોઈએ, અત્યારે તો $16 છે, એટલો ભાવ પણ નથી થયો, આવે છે કે ઇન્ટરનેશનલ બજારમાં ક્રૂડ ઓઇલ નો ભાવ વધેલો છે, અથવા તો પછી યુક્રેન રશિયાની વાત કરવામાં આવે છે, એ બધી ખાલી વાતો છે, હકીકત એ છે કે એક્સાઇઝ ડ્યુટીમાં એમના જે કહેવાય કે માટે વધારો કરીને જે આપણને ખ્યાલ છે કે જે એનડીએ સરકાર આવી એના પછી 27 લાખ કરોડ ભેગા કર્યા છે ફક્ત એક્સાઇઝ ડ્યુટીમાંથી પેટ્રોલ ડીઝલની, તો આટલું મોટું જે ફંડ ભેગું કરવાની અને જે ખોટે ખોટી જગ્યાએ વાપરવાની પબ્લિસિટીમાં એ જો બંધ કરવામાં આવે ચોક્કસપણે લોકોને આનો ફાયદો આપી શકાય એવું છે।
પ્રેરક ભાઈ કઈ રીતે જોઈ રહ્યા છો આપ? કારણ કે એક બાજુ જ્યારે એક્સાઇઝ ડ્યુટીમાં તરાલ તો હજુ પણ કેન્દ્ર સરકારે ઘટાડો કરવો જોઈએ તેવો તરાલ તો મેહુલભાઈનું માનવું છે. યજ્ઞભાઈ, જયારે કોંગ્રેસ આ બાબતનો વિરોધ કરે છે ને ત્યારે દેખાય કે બે મોઢાની વાત કરે છે, અને એમના દેખાડવાના દાંત અલગ છે ને ચાબવાના દાંત અલગ છે, ક્લિયર કટ દેખાય છે. પહેલા પણ એ કહેતા હતા કે એક્સાઇઝ ડ્યુટીમાં કેન્દ્ર ઘટાડો કરે તો રાજ્ય વેટમાં ઘટાડો કરશે. નવેમ્બર મહિનામાં ડીઝલમાં 10 રૂપિયા અને પેટ્રોલમાં 5 રૂપિયા ઘટાડો કર્યો તો કેન્દ્રએ, એની સાથે સાથે ગુજરાત સરકારે એ જ દિવસે 7 રૂપિયા બંનેમાં, એટલે ગુજરાતની પ્રજાને ડીઝલમાં 17 રૂપિયા અને પેટ્રોલમાં 12 રૂપિયાનો ઘટાડો આપણે જોવા મળ્યો હતો. આજે દેશની અંદર અલગ અલગ ભાવો છે અલગ અલગ રાજ્યોમાં. ગુજરાતને જે આ ઘટાડો કર્યો હતો એના કારણે લગભગ 3,500 કરોડનો રેવન્યુ લોસ થયો હતો. બીજા રાજ્યોને એ સમય દરમિયાન જેને નથી ઘટાડ્યું એને એટલો ફાયદો થયો હશે. અને આપણે માનીએ છીએ કે સ્વાભાવિક છે કે કેન્દ્ર હોય કે રાજ્ય સરકાર હોય એ કઈ પોતે પૈસા કમાવા નથી જતી, ક્યાંકથી એ રાજ્ય કમાયા હશે તો ક્યાંક વાપરશે. પરંતુ હવે જ્યારે પ્રધાનમંત્રી શ્રી અપીલ કરી, એમણે કહ્યું રાજકારણ કે આના માટે નથી કરતો, એક સામાન્ય જનતા માટે થઈને અપીલ કરું છું. આજે તમે જો આપણે મહારાષ્ટ્રની વાત કરીએ તો દરેક રાજ્યો વેટ લે છે, પરંતુ મહારાષ્ટ્રમાં વેટની ઉપર સરચાર્જ પણ છે, વત્તા સુપ્રીમ કોર્ટે જે 500 મીટરની હદની અંદર જે લીકરનું ઉપર બેન મૂક્યા છે તેના હાઈવે લીકર બેન સેસ પણ છે, વત્તા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેસ પણ છે. એના કારણે આજે ત્યાં 120 રૂપિયા કરતા વધારેનો ભાવ છે. એવી જ રીતે તમે રાજસ્થાનમાં જુઓ તો આખા દેશમાં સૌથી વધુ વેટ 36% છે, વત્તા 1.5 કિલોમીટર પ્રતિ લીટર રોડ ડેવલપમેન્ટ સેસ છે, અને એના કારણે શ્રી ગંગાનગરમાં અત્યારે 122-123 રૂપિયા છે. તો જો એ રાજ્યો પણ થોડો સહકાર આપે, હવે 6 મહિના જેટલો સમય જતો રહ્યો છે, જો થોડો ઘણો, એક પંજાબે જયારે પ્રધાનમંત્રી શ્રી અપીલ કરી હતી પંજાબે એના વેટમાં ઘટ તાત્કાલિક 3 બદલી કાઢી હતું. કોઈક ભાઈ આપણે વિરોધ કરવાનો છે, આપણે પ્રજાને રાહત નથી આપવાની, આ પ્રકારનો કોઈકનો ફોન ગયો ને એના કારણે તત્કાલીન ચીફ મિનિસ્ટરે એ પ્રકારનો જે વેટ હતો એ પાછો જે રોલબેક ડિસિઝન લઈ લીધું હતું. કેન્દ્રને જે કમાણી થાય છે, આપ અહીંયા કહેતો કે 26 લાખ કરોડની કમાણી થઈ અત્યાર સુધીમાં, તો સૌ ફાઇનાન્સ કમિશન પ્રમાણે કેન્દ્રને જે કમાણી થાય છે એમાંથી 42% તો રાજ્યોને જાય છે, એટલે કે કેન્દ્રનો ફાળો 58% છે જે ટોટલ જે આમાંથી કેન્દ્ર સરકારે અલગ અલગ એમાંથી જે ડિફેન્સ માટેનું 4 લાખ કરોડનું બજેટ હોય કે ફૂડ સબસિડીના 4.5-5 લાખ કરોડ રૂપિયા હોય, જ્યારે અમેરિકા જેવા દેશે કહેવું પડ્યું કે આપણા ત્યાં ભારતે 81 કરોડ લોકોને કોરોનાથી લઈને છેક આ સપ્ટેમ્બર મહિના સુધી ઘરના પ્રત્યેક વ્યક્તિ દીઠ 5 કિલો ચોખા કે ઘઉં અને 1 કિલો ચણાને દાળ પણ આ સરકાર આપી રહી છે. એ સિવાય ત્યારે ડાયરેક્ટ જે કેસ્ટોલ આપે એ પણ આપેલા છે. કોરોનાની વેક્સિન પણ કેટલા પ્રમાણમાં મોટા પ્રમાણની અંદર સરકારે આપી રહી છે, અને આજે આજે વિશ્વ આખું જુએ છે અને અલગ અલગ વૈશ્વિક સંસ્થાઓએ ભારતના એ બાબતમાં વખાણ કર્યા છે. હું ચોક્કસ કહું છું કે આ મુદ્દો જે છે એ રાજકારણનો મુદ્દો નથી, પરંતુ જે તે રાજ્ય સરકાર એ સીટને કંટ્રોલમાં રાખી અને જેટલી રાહત આપે એટલી આપવી જોઈએ. કોરોનાનો કાળ આવે ત્યારે બધી જ રાજ્ય સરકાર, કોઈ પણ રાજ્ય સરકાર એવી નથી કે જેણે વેટમાં વધારો ન કર્યો, પરંતુ સમયાંતરે અલગ અલગ રાજ્ય સરકારો વેટમાં ઘટાડો કર્યો છે. પરંતુ 13 રાજ્ય સરકારો અત્યારે દેશમાં એવી છે કે જેને વેટમાં ઘટાડો નથી કર્યો, તો હવે સમય આવી ચુક્યો છે થોડા પ્રમાણમાં પણ ઘટાડો કરે અને તેની પ્રજાને રાહત આપે. અચ્છા, ઓકે, અત્યારે તો ઘટાડો કરવો એ જરૂરી છે. કિશોરભાઈ, જ્યારે આપણે કેન્દ્રની વાત કરવામાં આવે કે પછી રાજ્યની વાત કરવામાં આવે, બંનેમાં અત્યારે તો વેટ ઘટાડવાની જે અત્યારે તો વાત જોવા મળી રહી છે, એક બાજુ એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાની વાત થઈ રહી છે, પેટ્રોલ ડીઝલમાં ના ભાવમાં ઘટાડો લાવવો હોય તો અત્યારે તો કેવી રીતે લાવવામાં આવે તેને પણ અત્યારે લઈને એક સવાલ યથાવત જોવા મળતો હોય છે. ચલો બટો બેઝે કે જ્યારે ક્રૂડ ઓઇલના ભાવને લઈને અત્યારે પણ અસમંજસતા જોવા મળી રહી છે, એક બાજુ યુદ્ધ જોવા મળી રહ્યું છે, અને આ પ્રકારની પરિસ્થિતિમાં આપનું સૌથી પહેલી પ્રતિક્રિયા? જયારે આપણે યુક્રેનના યુદ્ધને લઈને જયારે આપણે એક પહેલા ડિબેટ કરતા હતા ત્યારે બધાને ખબર હતી કે યુક્રેનમાં જો યુદ્ધ છેડાય છે અને જો લાંબુ થાય છે તો એની અસર ક્રૂડ ઓઇલ ઉપર પડવાની છે, કેમ કે રશિયા ક્રૂડ ઓઇલનો એક મેજર સપ્લાયર છે, અને ભારત જેવો દેશ જે 80% પોતાની જે ક્રૂડની જરૂરિયાત છે ઇમ્પોર્ટ ઉપર ડિપેન્ડન્ટ છે, એટલે એની અસર ભારત ઉપર પડે એ સ્વાભાવિક છે. ઓકે, હવે પ્રશ્ન ત્યાં આવ્યો કે એ જે અસર પડે છે એ અસરને તમે લોકો સુધી પહોંચતાની વચ્ચે કેટલું માર્જિન તથા કુશન રાખો છો કે લોકોની એની અસર ઓછામાં ઓછી પડે, અને એના માટે હતું કે તમે જે સરકારે પોતાને સંસાધનો મર્યાદિત સંસાધનો છે એમાંથી લોકોને આ તબક્કે કેટલી રાહત પહોંચાડી શકે એમ હોય, કેન્દ્ર સરકારે વેટ ઘટાડી અને થોડીક રાહત એક્સાઇઝમાં થોડી રાહત આપી
અમુક રાજ્યોએ વેટમાં થોડી રાહત આપી, પણ ખરેખર એ રાહત હજુ પૂરતી નથી. અને ખરેખર તમે સીધી રીતે જોવા જાઓ તો આ ક્રૂડ ઓઇલના ભાવ વૈશ્વિક સ્તરે વધવાના કારણે પેટ્રોલના ભાવ જેટલા ભારતમાં વધ્યા છે એના કરતા બીજા દેશોમાં ઘણા વધારે. ક્યાંક ને ક્યાંક હજુ આપણે એને થોડા અંશે મેનેજ કરી શક્યા છે, અને એ કદાચ એનો શ્રેય આપણે કેન્દ્ર સરકારને આપી શકાય, જે રીતે આપણે રશિયા સાથે ડીલ કરી અને એક સસ્તું પેટ્રોલ આપણા માટે બોલાવ્યો કરાવ્યો, એના કારણે થોડોક આપણને બેનિફિટ મળ્યો છે. પણ જો તમે લાંબા ગાળે આની બેનિફિટની ચર્ચા કરતા હોય તો રાજ્ય અને કેન્દ્ર સરકારે બંને પોતાની આવક જતી કરવા તૈયાર નથી, કેમ કે એક્સાઇઝ અને વેટ એ આવકનું એક મુખ્ય સાધન બની ગયું છે. એટલે ક્યાંક ને ક્યાંક કેન્દ્ર સરકાર રાજ્ય ઉપર નાખશે, રાજ્ય સરકાર કેન્દ્ર ઉપર નાખશે, અને એનું લાંબા ગાળાનું નિરાકરણ એક જ છે કે કાં તમે દરેક રાજ્ય વાઇઝ વેટની મર્યાદા ફિક્સ કરો, વેટને પણ સ્ટાન્ડર્ડાઇઝ કરી નાખો. આપણે એક એક દેશ અને એક કાયદાની વાત કરીએ છીએ તો વેટનું એક સમાન ધોરણ જો નક્કી કરવામાં આવે એ રસ્તો થાય. બીજો રસ્તો છે, મોટાભાગે ચર્ચાનો વિષય રહ્યો છે કે પેટ્રોલ ડીઝલને જીએસટીમાં લાવી શકાય કે કેમ. ગયા વખતે જે જીએસટી કાઉન્સિલની મીટિંગ થઈ એમાં પછી સંમતિ નહોતી સધાઈ, અને હવે ફરી એ જ મુદ્દો આવે છે કે તમે પેટ્રોલ ડીઝલને જો જીએસટીમાં લાવી શકો છો ઓકે, તો પેટ્રોલ ડીઝલના ભાવમાં મોટો ફરક પડે અને આમ જનતાને મોટી રાહત મળે એમ છે. નહીં તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વિરોધ પક્ષ અને સત્તા પક્ષની વચ્ચે પીસાય છે સામાન્ય માણસ, અને સામાન્ય માણસને કોઈ રાહત મળી રહી નથી. કિશોરભાઈ, એક સવાલ આમાં એ પણ ને કે કેન્દ્રએ તો ચલો એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાની જે વાત અત્યારે હાલ તો સામે આવી હતી, નવેમ્બરમાં ઘટાડી પણ ખરી, પણ આ રાજ્યની પણ એક જે કહી શકાય કે જવાબદારી જોવા મળતી હોય છે. રાજ્યએ પણ અત્યારે હાલ તો જે ભાવ ઘટાડો કરવો એ અત્યંત જરૂરી જોવા મળી રહ્યો છે ને આ ઉપરથી, તો એટલે કે ક્યાંક વેટ ઘટાડવામાં આવે, સરચાર્જ થોડોક ઓછો કરવામાં આવે તો સામાન્ય જનતાને રાહતમાં મળે. પણ આમાં આમાં એ મુદ્દો નથી, એ રાહત મળે. સમજો કે અત્યારે આપણે જયારે રાજ્યની વાત કરીએ તો એવા રાજ્યો પણ છે કે નોન બીજેપી પેટ્રોલનો ભાવ બીજેપી શાસિત રાજ્ય કરતા ઓછો પણ છે. એટલે એડવેલોરમ ટેક્સમાં શું થાય કે તમે એક્સાઇઝ લાગી ગઈ, ડીલરનું કમિશન લાગી ગયું, બધા ખર્ચા લાગ્યા પછી પ્રાઇસ એના પર વેટ લાગે છે. એટલે જો તમે એક્સાઇઝ થોડી ઘટાડો છો તો એની સામે વેટની રકમ ઓટોમેટિક ઘટી જાય એમ છે. પણ ક્યાંક ને ક્યાંક, અને બીજો રાજ્ય લેવલ ઉપર સત્તાનો મુદ્દો છે કે તમે જો રાજ્યની અથવા બેલેન્સ શીટ તપાસો ને તો મોટા ભાગના રાજ્યો દેવાના બોજ તળે દબાયેલા છે, ફિસ્કલ સિચ્યુએશન સારી નથી. એટલે રાજ્ય માટે પણ વેટ ઘટાડી અને પોતાની આવક જતી કરવી એ કપરું છે. એટલે એના માટે જો સર્વસંમતિ સધાય તો દરેકે દરેક રાજ્યની જે નાણાકીય સ્થિતિ છે એના સંદર્ભમાં રાજ્યોને રજૂઆત કરી શકાય. પ્રધાનમંત્રીએ બરોબર કે પ્રધાનમંત્રીએ કીધું નથી કે તમે કરી નાખો, એમણે કીધું કે તમે કરી શકો તો અત્યારે રાહત આપવાની જરૂર છે, કેમ કે આજનો ભારતનું અર્થતંત્ર મોંઘવારીમાં વધી રહ્યું છે. આપણી મોંઘવારીનો દર 6% ઉપર ક્રોસ થઈ જશે, એટલે રાજ્ય સરકાર પાસે એને પણ બેલેન્સ કરવાની વાત છે. એના ભાગરૂપે એ કઈ સૂચન આવેલું છે. મેહુલભાઈ, જ્યારે માનવતા દાખવવાની અત્યારે તો વાત કરવામાં આવી છે કે અત્યારે રાજ્યએ પણ સમજવું જોઈએ સામાન્ય જનતાની જે પરિસ્થિતિ છે તેને લઈને, અને ભારણ ઘટાડવું જોઈએ તેવી એક અપીલ કરી હતી, અને ક્યાંક એક દેશ અને એક ભાવને લઈને પણ અત્યારે તો ચર્ચાઓ જોવા મળી છે. કઈ રીતે જોઈ રહ્યા છો આ પણ તેના? 100% જે મધ્યમ વર્ગ અને ગરીબ રહ્યો છે, નહીં પણ બીજી બધી વસ્તુ જુઓ કે બીજી કોઈ પણ વસ્તુના ભાવ બીજા બધા દેશમાં કદાચ વધ્યો છે, એના કરતા ઇન્ડિયામાં ઓછો વધ્યો છે એવી જે વાત કરી, ચોક્કસપણે અમુક કંપનીમાં એવું બન્યું છે. આપણા જો પડોશી દેશો પણ જોવા એના કરતા ભાવ ઘણો વધારે છે. તો ખાલી જો કદાચ પ્રેરક ભાઈને નામ દેવું તો શ્રીલંકાનો દઈ શકશે કે ત્યારે રૂપિયાનો જે ભાવ એટલો ગગડેલો છે. પણ ખાસ બીજું કે કેન્દ્ર સરકાર અત્યારે હાલ ઘણા બધા બોન્ડ બહાર પાડી રહી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે. અત્યારે હું એવું કહીશ કે લોકોને રાહત આપવા માટે જે યુપીએ સરકારમાં ઓઇલ બોન્ડ બહાર પાડવામાં આવ્યા હતા અને લોકોને જે ભાવ વધારો થયો હતો, આ એવું નથી કે યુક્રેનના રશિયાના યુદ્ધના કારણે પહેલી વખત $100 ભાવ પહોંચ્યો. $100 જ ભાવ છે એમ જો તમે જોવા જાઓ તો 2009માં પ્રતિ બેરલ જયારે ભાવ પહોંચ્યો હતો ત્યારે પણ આપણે 60 રૂપિયા વધારે ક્યારે પેટ્રોલ ડીઝલના ભાવ નથી જોયો. તો લોકોને જો રાહત આપવાની ખરેખર દાનત હોય તો એના માટે જે એમના ઉદ્યોગપતિઓના માટે લોકો જે બોન્ડ બહાર પાડે છે
આમાં સામાન્ય પ્રજા માટે પણ ઓઇલ બોન્ડ બહાર પાડવા જોઈએ. કદાચ જો પ્રેરક ભાઈ એમ કે છે કે તમે અગાઉ ઓઇલ બોન્ડ બહાર પાડ્યા હતા એના કારણે જ અત્યારે હાલ ભાવ વધારો છે, અથવા તો એમણે વધારે એક્સાઇઝ ડ્યુટી લેવી પડે છે, તો એ વાત પણ તદ્દન ખોટી છે. કારણ કે એમણે અત્યાર સુધીમાં કોઈ એવા ઇન્સ્ટોલમેન્ટ નથી ચૂકવ્યા, પછી વ્યાજ નથી ચૂકવ્યું, વ્યાજ પણ $9,000 થી વધારે નથી થતું હોતું. એવી ખાલી ખાલી વાતો કરવા કરતા ખરેખર હકીકતમાં લોકોને રાહત મળે એ પહેલા જે મનમોહન સરકારે કરેલી બાબત છે, એમાં કઈ નવું નથી. એ વખતે બી $148 પહોંચ્યો હતો, એ વખતે કેવી રીતે તમને કદાચ ના આવડતું હોય તો તમે મનમોહનસિંહને પૂછી જુઓ કે લોકોને રાહત કેવી રીતે આપી શકાય, કે લોકોને તમે કેવી રીતે આના ભાવને કાબુમાં રાખો. તો એ પ્રમાણે પણ કદાચ ખાલી વાતો જ કરવી અથવા તો સલાહ આપવાથી આનો ઉકેલ નહીં આવે એવું ચોક્કસપણે અત્યારે માની રહ્યો છું. જી બિલકુલ. જી પ્રેરકભાઈ શું કહેશો? યજ્ઞભાઈ, લોકરંજક પગલા લેવા કે ફ્રીબીજ આપવું એ બધાને ગમે, પરંતુ સાથે ફિસ્કલ પણ જાળવવાની હોય છે સરકારે. આજે ઓઇલ બોન્ડ બહાર પાડ્યા હતા 1,40,000, દર વર્ષે નું 9,900 સરકાર ચૂકવે, 2026 એટલે એ પણ મૂડી થશે. જે સાહેબ પહેલી માસ એસએમાં પેટ્રોલ વધારો આવ્યો છે, કેનેડામાં 52%, 55%, ફ્રાન્સમાં 50%, એના પ્રમાણમાં ભારતમાં ઘણો ઓછો છે. આ કે આખા વિશ્વની સ્થિતિ જુઓ તો સૌથી ઓછા ભાવ વેનેઝુએલા, લેબનોન, શ્રીલંકા, સિરિયા, નાઇજીરિયા, સૌથી ઓછા ભાવ છે. સૌથી વધારે ભાવ હોય એવા કન્ટ્રી તમે જુઓ તો ઇઝરાયલ, હોંગકોંગ, નેધરલેન્ડ, નોર્વે અને ફિનલેન્ડ છે. આપણે ક્યાંક વચ્ચે છે. હું પડોશી દેશો સાથે એટલે શ્રીલંકા જોડે એટલે કમ્પેરિઝન હું નથી કરવા માંગતો, કારણ કે એની સ્થિતિ શું છે આપણે જાણીએ છીએ. 12 કલાકનો પાવર કટ હોય કે 4,500 રૂપિયા એલપીજી નો ભાવ હોય. પાકિસ્તાન જોડે એટલા માટે કમ્પેરિઝન નથી કરતો કે એમના પ્રધાનમંત્રીને કટોરા પ્રાઇમ મિનિસ્ટર તરીકે ઓળખે છે, ક્યાંક વિદેશ યાત્રાએ ગયા હતા અને પ્લેન પણ બીજા રાષ્ટ્રે જપ્ત કર્યું હતું. ભૂતાન જોડે હું એટલા માટે નથી કરવા માંગતો કે આપણું ડિફેન્સ બજેટ 4,00,000 કરોડનું છે. ભૂતાને પોતાની આર્મી નથી રાખવી પડતી, એને સંરક્ષણ ભારત સરકાર આપે છે. અને ડોકલામના ઇસ્યુ વખતે પણ આપણે જોયું કે કેવી રીતે આપણો ઇસ્યુ નહોતો, એ ભૂતાનનું હતું, ને છતાં પણ આપણે એને સંરક્ષણ આપ્યું. એટલે પરંતુ અત્યારે જે વૈશ્વિક સ્થિતિ છે તો યુએસએમાં ઇન્ફ્લેશન 40 વર્ષના હાઈ ઉપર છે, યુકેમાં 48 વર્ષના હાઈ ઉપર છે, સ્પેનમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓનું સુપર માર્કેટમાં સરકાર તરફથી રેશનિંગ કરવાની સ્થિતિ પડી છે, ત્યારે ભારતની અંદર ઘણા પ્રમાણમાં સરકારે સારું કર્યું છે. આજે કોઈ એક બાળક હોય તો હું આજે એવું કહીશ કે પ્રજા બાળક છે તો એના માટે મા બાપે રાજ્ય સરકાર પણ છે અને કેન્દ્ર સરકાર પણ છે, બંનેની ફરજ છે. કેન્દ્ર સરકારે જયારે ડીઝલ ઉપર એક્સાઇઝ ડ્યુટીમાં 10 રૂપિયાનો ઘટાડો કર્યો ત્યારે અડધા ઉપરના રાજ્ય સરકારોએ સામે વેટમાં ઘટાડો કર્યો, એવા છે જેને નહોતો કર્યો. વેટ એ આપણા ત્યાં ખબર છે કે એક્સાઇઝ એ ફિક્સ હોય છે, કે જે એમાઉન્ટ ફિક્સ કરે એ એક્સાઇઝ એમને કેન્દ્રને કમાણી થતી હોય છે, એ પર્સન્ટેજ ઉપર હોય. પેટ્રોલના ભાવ વધે એટલે રાજ્યએ ઘટાડો ન વધારે આવક થઈ છે અને પર મૂકી અને જોઈએ નહીં લોકો માત્ર ને માત્ર મોંઘવા. એમને પ્રજાને રાહત આપવામાં રસ નથી. શું આજે ગુજરાતની પ્રજા 103 રૂપિયા પેટ્રોલ ભરાવતી હોય તો રાજસ્થાનના લોકો 120 રૂપિયા ભરાવતા હોય? આજે રાજસ્થાનના જે બોર્ડર ઉપરના પેટ્રોલ પંપ જે ખાલી હોય છે, લોકો ગુજરાતમાંથી પેટ્રોલ ને ડીઝલ ભરીને રાજસ્થાનમાં જાય છે. એ જ સ્થિતિ તમે જુઓ કે સુરત થી આગળ તમે વલસાડ ને જુઓ તો તે પેટ્રોલ પંપ ઉપર કહી રહ્યા છે કે ના એવું હોય તો મનમોહન સિંઘ ની અત્યારે તો જે સલાહ લેવી અત્યંત જરૂરી બને છે. મને સવાલ પૂછો, જવાબ આપી દઉં. ડોક્ટર મનમોહન સિંઘ પ્રખર અર્થશાસ્ત્રી હતા, ઓક્સફોર્ડ હાવર્ડમાં ભણેલા હતા, ખૂબ હોશિયાર હતા, એમાં કોઈ ડાઉટ નથી અને ખૂબ સારી વાત છે. પરંતુ એમને યોગ્ય રીતે કામ નતા કરવા દેતા, કોના દબાણ હેઠળ ક્યાંથી નિર્ણયો લેવા હતા એ ખબર છે. અને એટલા માટે હું તમે બોલજો, તમને હું પહોંચે, હું મારો જવાબ 1 મિનિટમાં આપી દઉં. ડોક્ટર મનમોહન સિંઘ અર્થશાસ્ત્રી હતા, છતાં પણ મૂડીઝે આપણું રેટિંગ ઘટાડી દીધું હતું, એસએનપી આપણને જંકમાં મૂકી દીધા હતા, વર્લ્ડ બેંકે આપણને ફ્રેજાઇલ 5, વિશ્વની 5 ખરાબ અર્થવ્યવસ્થામાં 2012માં મૂકી દીધા હતા.
અને આ તમે જાણો છો ને, તમારા ન્યૂઝ ચેનલ ઉપર પણ ચાલેલું છે યજ્ઞભાઈ, અને અત્યારે પણ તમે નેટ ઉપર જોઈ શકો કે ઇન્ડિયા ઇન ફ્રેજાઇલ ફાઇલ કોન, અમે 2012 7 જૂન 2012 મૂક્યા હતા. તો આ કેમ મૂકવા પડ્યા હતા? કારણ કે આપણા દેશની આર્થિક સ્થિતિ એ પ્રમાણે મુકાઈ ગઈ હતી કે જેના કારણે આપણે મૂકવા પડ્યા હતા. જયારે આપણે આવી રીતે લોકરંજક પગલા લેતા હોય, ફિસ્કલ કંટ્રોલમાં ન રખતા હોય, ત્યારે સ્થિતિ શું થાય કે વિશ્વ બેંકે આપણને ફ્રેજાઇલ ફાઇવ ઇકોનોમી ની અંદર મૂકી દેવા પડતા હોય સરકારની સ્થિતિ. એટલા માટે ત્યાં ટાઈમ મેગેઝિન પોલિસી પેરાલિસિસ નો આજે પોલિસી ડ્રીવન જનતા પાર્ટીની સરકારની અંદર બની છે. માટે કોંગ્રેસ એટલી 2044 સીટો, કારણ કે જો ખરેખર અને તમે જે વાત કરી મૂડીની વાત કરી આપણા રેટિંગની, તો સાથે તમે એવા પણ સમાચાર જોયા હશે કે રેટિંગ કરવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો હતો. હીરા ન્યૂઝ પણ આપણે ચેનલ ઉપર ચાલેલા છે. જે તમારી જે સરકાર છે કે ફક્ત સેટિંગ કરી સારું સારું ગુલાબી પિક્ચર દેખાડો, એ બધા ઊંચું રાખો, સામાન્ય લોકોની પરિસ્થિતિ શું છે અંદર વિશ્વ બેંકે આપણને ફ્રેજાઇલ ફાઇવ ઇકોનોમીમાં કેમ મૂકી દીધા, ફુગાવાનો જવાબ આપો. કારણ એ છે કે તમે એટલો જવાબ આપો કે ફ્રેજાઇલ ફાઇવ ઇકોનોમીમાં કેમ મૂકી દીધા. તમે સેટિંગ કરવામાં બધામાં માનો છો પણ નીચે લોકો મરી ગયા છે એનું શું? પેટ્રોલ ડીઝલના ભાવ અત્યારે તો જયારે સતત વધી રહ્યા છે ને, તેની વચ્ચે એક જ સવાલ યથાવત જોવા મળી રહ્યો છે કે હવે આને ઘટાડવા કેવી રીતે. કિશોરભાઈ એક સવાલ આપને પણ કે અત્યાર સુધી ક્યાંક એ ચર્ચાઓ જોવા મળી હતી, તેને લઈને બેઠક પણ મળી, પણ કોઈ નિરાકરણ આવ્યું નહીં. જો પેટ્રોલ ડીઝલને જીએસટીમાં તરાલ તો લાવવામાં આવે તો અત્યાર સારું કે નહીં, અને જો લાવવામાં આવે તો અર્થશાસ્ત્રને ફાયદો, અને જો ન લાવવામાં આવે તો અર્થશાસ્ત્રને કેટલો ફાયદો કે નુકસાન, શું કહેશો? સહમતિ ન સદાય, અને એ વખતે રાજ્યનો મુદ્દો એ હતો કે જો તમે પેટ્રોલ ડીઝલ ને જીએસટી માં લાવો છો તો રાજ્ય તરીકે અમને જે નુકસાન થશે એ નુકસાનનું ભરપાઈ કેન્દ્ર સરકાર કરવા તૈયાર હોય. ઓકે, તો રાજ્યો તૈયાર હતા, અને આજની તારીખમાં પણ મોટાભાગના રાજ્યો કદાચ એના માટે તૈયાર થાય, પણ એ તૈયાર થાય જયારે રાજ્યની, કેમ કે રાજ્યોમાં કેવું છે કે રાજ્યો અમુક મોટા છે અમુક નાના છે, અમુક જે રાષ્ટ્રીય આવકમાં અથવા દેશની જે આવક છે એમાં મોટો ભાગ ભજવે છે. હવે અહીંયા એવું છે કે હું વધારે કોન્ટ્રીબ્યુટ કરતો હોઉં પણ મને સામે જયારે ફાઇનાન્સ કમિશન મને આપે ત્યારે ઓછી રકમ મળે, એટલે હું મારી આવક જતી કરવા તૈયાર નથી. હવે એના માટે કેન્દ્ર સરકારે કોઈ સ્ટાન્ડર્ડાઇઝ એક ફોર્મ્યુલા બનાવવી પડે, અને જ્યાં રાજ્યોને એવું લાગે કે આ જીએસટીમાં પેટ્રોલ ડીઝલ ને લાવ્યા પછી અમારી આવક ક્યાંક ને ક્યાંક પ્રોટેક્ટ થશે, કેમ કે એ લોકોએ પોતાનું પ્લાનિંગ પણ એ રીતે કરેલું હોય, તો એ જીએસટીમાં લાવી શકાય. જો જીએસટી વગર તમે ગણવા જાઓ તો નોર્મલી એક આપણે $75 ની પ્રાઇસ બી ગણીએ કદાચ, અને બેરલ ક્રૂડ ઓઇલ જે પડે એ તમારું લગભગ 49-50 રૂપિયાની આજુબાજુ તમને લીટર પડે છે. હવે જીએસટીમાં તમે લવીને આવતો વધુ વધુ તમારો જીએસટી નું 28%. ઓકે, આજે કેન્દ્રનું એક્સાઇઝ અને વેટ મળીને 50% ઉપર થાય છે, 50-55% થાય છે, એ સીધું 28% પર આવી જાય, એટલે પેટ્રોલની કિંમતમાં સીધો 25% ઘટાડો થાય. આ 25% ઘટાડો એક મધ્યમ વર્ગને બહુ મોટો ફાયદો કરાવે, પણ એની સામે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની આવકમાં પણ એટલો ઘટાડો થવાનો છે. અને આપણે બજેટ ફિસ્ક FRBM એક્ટ કહીએ છીએ, બજેટ મેનેજમેન્ટ એન્ડ ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એક્ટ છે, એના અંતર્ગત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે પોતાની જે ફિસ્કલ ડેફિસિટ છે એને 3%ની મર્યાદામાં રાખવાની છે. હવે એ મર્યાદા તૂટે એમ છે, એટલે ક્યાંક રાજ્ય સરકારો કે કેન્દ્ર સરકારે પોતાના ખર્ચ ઉપર કાપ મૂકવો પડે એવો છે. હવે કાપ મૂકવાની તૈયારી, કેમ કે જો કાપ મૂકવા જાય તો ઘણી બધી સ્કીમ બંધ થાય અને પછી પોલિટિકલ વોટ બેંકનો પણ સવાલ આવે છે, એટલે ક્યાંક ને ક્યાંક આર્થિક નિર્ણય અને સામે રાજકીય નિર્ણય એની વચ્ચે બેલેન્સ કરવાનું છે. દર વખતે જરૂર નથી કે જે આર્થિક રીતે સાચું હોય એ રાજકારણની રીતે પોલિટિકલી પણ સાચું એવું જરૂરી નથી, એટલે એક કોન્ફ્લિક્ટિંગ ઓબ્જેક્ટિવ છે, એને અચીવ કરવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર હોય નક્કર પગલા લેવા પડશે. બિલકુલ, અત્યારે તો નક્કર પગલાં લેવા તો જરૂરી જોવા મળતા હોય છે. ત્યારે હવે જ્યારે પરિસ્થિતિ અત્યારે તો જે સામે આવી છે તેને લઈને હવે કેવા પ્રકારનો નિર્ણય લેવામાં આવશે કેન્દ્ર સરકાર દ્વારા, રાજ્ય સરકાર દ્વારા, તેના લઈને સવાલ તો યથાવત છે. કિશોરભાઈ, એક છેલ્લો પ્રશ્ન આપણે પૂછવા માંગીશ કે જ્યારે અત્યારની જે સિચ્યુએશન જોવા મળી રહી છે, પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, તેને અત્યારે તો કંટ્રોલમાં રાખવા માટે કરવું શું જોઈએ? તો જો પેટ્રોલ ડીઝલ ના જો ભાવની વાત કરીએ ને તો ક્રૂડ ઓઇલ નો ભાવ કદાચ 2012-13-14 ની આજુબાજુ હતો, એ $100 ની આજુબાજુ હતો છે.
આજે પણ એટલી લેવલ ઉપર જ છે, એટલે ગ્લોબલ લેવલ ક્રૂડ ઓઇલની પ્રાઇસમાં કઈ ફરક નથી પડ્યો, પણ જયારે ક્રૂડ ઓઇલની પ્રાઇસ ઘટી ઘટીને $30 આજુબાજુ થઈ ગઈ હતી, ત્યારે કેન્દ્ર સરકારે એક્સાઇઝ ઉમેરીને જે આવક કમાણી કરી છે અને એ આવકનો એમણે ખર્ચા રૂપે જે બજેટ બનાવી દીધું, બજેટ એક્સપાન્શન કર્યું છે, હવે એ આવક ઘટાડવા માટે તૈયાર નથી. ક્રૂડ ઓઇલના અને ભાવ આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ વધવાના છે. કેન્દ્ર સરકારે એના માટે ઓલ્ટરનેટિવ એનર્જીની જે સ્કીમ જે ચાલુ કરી છે, પછી એ તમારી સોલાર એનર્જીની વાત હોય કે એવી વ્હીકલની વાત હોય, એ સ્કીમ ક્રૂડ ઓઇલ ઉપર નિર્ભરતા છે, એને લાંબા ગાળે રાજ્યને અથવા કેન્દ્રને અથવા લોકોને ફાયદો પહોંચી શકે એમ છે. આજના તબક્કે લાંબા ગાળે કરવું પડશે. બિલકુલ દીધો. હવે જોવાનું એ રહ્યું કે હવે જ્યારે રાજ્ય સરકારો તો અત્યારે એમ કહી રહી છે કે ના, કેન્દ્ર સરકાર એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરે તે અત્યારે જરૂરી છે. બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અત્યારે તો અનેક એવા રાજ્યોને અપીલ કરી રહ્યા છે કે અત્યારે તેમના જે ટેક્સ સ્લેબમાં અત્યારે તો ઘટાડો કરવામાં આવ્યો કે જેના કારણે જાહેર જનતાની ઉપર જે અત્યારે તો બોજ જે અત્યારે તો વધી ગયો છે તેને ઘટાડવામાં આવ્યો. તો હવે જોવાનું એ રહ્યું કે રાજ્ય સરકાર કે પછી કેન્દ્ર સરકાર પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો જે છે અત્યારે જોવા મળી રહ્યો છે તેમાં હવે ઘટાડો ક્યારે જોવા મળશે, ને જ્યારે મોંઘવાઈનો માર સતત વધી રહ્યો છે ને તેને પણ અત્યારે તો કેવી રીતે કંટ્રોલમાં આવશે તેને લઈને પણ સવાલિયાત આવશે. તેની સાથે પ્રેરકભાઈ, મેહુલભાઈ અને કિશોરભાઈ આપ ત્રણ આભાર મારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજની આ વિશે રજૂઆત બસ જ આપશો. નમસ્કાર.